ખીરનો જાદુઈ ઘડો. એક વાર એક સમયે મેલોડી નામની મીઠી નાનકડી છોકરી હતી. તે પોતાની માતા સાથે નાની કુટીરમાં રહેતી હતી. તેઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ મેલોડી ગીતો ગાઈને તેની માતાને ખુશ કરવાનો પ્રયાસ કરતી હતી. દરરોજ મેલોડી કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં જતી હતી. તેને જે કંઈ પણ મળતું તે લઈ આવતી, પરંતુ તેમના પેટ ક્યારેય નહોતા ભરાતા. એક દિવસ તેમની ગરીબીથી દુઃખી થઈને મેલોડી ઘર છોડીને કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં ગઈ. ખૂબ જ શોધ્યા પછી પણ તેને ત્યાં કંઈ પણ ના મળ્યું. છેવટે મેલોડી વધુ સહન ના કરી શકી અને તે એક ખડક પર બેસીને રડવા લાગી. રડતી વખતે તેણે તેના મીઠા મધુર અવાજમાં એક ઉદાસી ભર્યું ગીત ગાયું અને તેનું ગીત સાંભળીને જંગલની એક પરી તેની સામે ત્યાં આવી અને તેણે તેને કહ્યું, શું થયું દીકરી? તું શા માટે રડી રહી છે? અને તું જંગલમાં એકલી શું કરી રહી છે? હું અહીં મારી માટે અને મારી માતા માટે કંઈક ખાવાનું શોધવા માટે આવી છું. અમે ખૂબ ગરીબ અને ભૂખ્યા છીએ. તેના ચહેરા પર દુઃખ સાથે મેલોડીએ જણાવ્યું, ચિંતા નહીં કર, પરીએ કહ્યું અને તેની જાદુઈ લાકડીથી તેણે કાંકરામાંથી એક મોટો જાદુઈ ઘડો બનાવ્યો. મેલોડીને જાદુ જોઈને આશ્ચર્ય થયું. આ ઘડો ઘરે લઈ જા અને તારો પરિવાર ફરીથી ક્યારેય ભૂખ્યો નહીં રહે. હું તમારો અપમાન કરવા નથી માંગતી, પરંતુ રાંધવા માટે તેમાં કોઈ ખોરાક ન હોય તો ખાલી ઘડો શું કામનો છે? મેલોડીએ નિરાશાજનક સ્વરમાં કહ્યું. તે પરીએ જવાબ આપ્યો, આ એક જાદુઈ ઘડો છે. જ્યારે તમને કંઈ ખાવાનું જોઈતું હોય ત્યારે કહેજે, રાંધ ગળા રાંધ, અને જ્યારે તે બસ થઈ જાય ત્યારે કહેજે, થોપ ગળા થોપ. મેલોડી તે પરી પાસેથી મેળવેલી ભેટથી બહુ જ ખુશ થઈ ગઈ અને ખૂબ જ આદર અને સન્માનથી તેણે પરીને પૂછ્યું, ઓ પ્રિય પરી માતા, મારી પાસે આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી. મહેરબાની કરીને મને કહો કે હું તમારા માટે શું કરી શકું છું? મને બદલામાં કંઈ પણ નથી જોઈતું, પણ જો તું ઈચ્છે તો દરરોજ મને એક સુંદર અને સમધુર ગીત સંભળાવજે. મેલોડી કોઈ પણ વધુ પ્રશ્નો પૂછે તે પહેલાં વન પરી ગાયબ થઈ ગઈ. જ્યારે મેલોડી ખાલી ઘડા સિવાય કંઈ પણ લીધા વિના ઘરે પાછી આવી ત્યારે તેની માતા અત્યંત નાખુશ થઈ અને કહ્યું, જો આમાં રાંધવા માટે કંઈ નથી તો આ ઘડાનો શું ઉપયોગ છે? મેલોડીએ ટેબલ ઉપર ઘડાને મૂક્યો અને ત્યાં રાખીને તે ફક્ત એટલું જ બોલી, રાંધ ઘડા રાંધ. કંઈ થયું નહીં એટલે મેલોડી ચિંતિત થઈ ગઈ, પરંતુ ત્યારે જ ઘડો હલવા અને અવાજ કરવા લાગ્યો. વરાળ થવા લાગી અને મલાઈદાર ખીર પ્રગટ થઈ જેવી તેમણે જીવનમાં ક્યારેય નહોતી જોઈ. મેલોડીની માતા સમજી ગઈ કે આ ઘડો તો જાદુઈ છે. તે એટલી ભૂખી હતી કે તે મલાઈદાર ખીર જોઈને થોભી જ ના શકી અને તેથી તેણે તે આંગળી વડે ચાખી. તે ખીરના સ્વાદથી એટલી ખુશ થઈ ગઈ હતી કે તેણે મેલોડીના બીજા આદેશ ઉપર જરા પણ ધ્યાન જ ના આપ્યું. થોબ ગળા થોબ તેણે ખાધા જ રાખ્યું, ખૂબ જ ખાધું જ્યાં સુધી તેનું પેટ ભરાઈ ન ગયું. મેલોડીની માતાએ તેના પેટ ઉપર ખુશીથી હાથ ફરાવ્યો. મેલોડીએ પછી વિચાર્યું, ઓહ, હવે મારે જઈને વનપરી માટે ગીત ગાવું જોઈએ. તેથી તે ઘર છોડીને ફરીથી જંગલમાં ગઈ. અહીં ઘરે તેની માતા એટલી ખુશ હતી કે તેઓને ક્યારેય ફરીથી ખોરાકની ચિંતા કરવાની રહેશે નહીં. તેણે તેના બધા જૂના વાસણો એકત્રિત કર્યા જેમાં તે રસોઈ કરતી હતી અને તેને ફેંકી દીધા જેથી નવા માટે જગ્યા કરી શકાય. તેણે નવા ઘડાને સાફ કર્યો અને ચમકાવ્યો. આ બધી સખત મહેનતથી તે ફરીથી ભૂખી થઈ ગઈ હતી.
રાંધ ઘડા રાંધ, તેને આદેશ આપ્યો અને ચમત્કાર, ઘડાની અંદરથી વધુ સ્વાદિષ્ટ ખીર ઉભરાવા લાગી. તેણે વાટકો મેળવવા માટે પણ તકલીફ ન કરી અને સીધે જ ગળામાંથી ખાવા લાગી ગઈ. સ્વાદિષ્ટ! પરંતુ જેટલી ઝડપથી તે ખાઈ રહી હતી, ગળો ઉભરાતો ગયો ત્યાં સુધી કે તેની ધાર સુધી ખીર આવી ગઈ હતી. ઓહ, આ શું! મેલોડીએ ગળાને રોક્યો કઈ રીતે હતો? બસ ગળા બસ! પરંતુ ગળો ઉભરાઈ રહ્યો હતો. આ ઘણું છે ગળા, આ ઘણું છે! ગળાની ધાર પરથી ટેબલ ઉપર પડવા લાગ્યું હતું. આટલું બસ થઈ જશે! ખીર જમીન ઉપર પડવા લાગી. મેલોડીની માતા એકદમ ગભરાઈ ગઈ. બસ ખતમ કર, વધુ નથી જોઈતું, બસ! તેણે આદેશ આપ્યો. તરત જ તેને સમજાયું કે તેણે એક મોટી ભૂલ કરી હતી અને તે ત્યાંથી ભાગી ગઈ. ખીર બારી અને બારણામાંથી શેરીઓમાં ભરાઈ ગઈ. એક મોટા મોજાની જેમ ઉભરાતી ઉભરાતી તે આખા ગામમાં પ્રસરી ગઈ. લોકો તેમની છત ઉપર ભેગા થયા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. મેલોડીએ સાંભળ્યું કે ગ્રામજનો મુશ્કેલીમાં બૂમો પાડી રહ્યા છે. તે જંગલમાંથી ગામ તરફ દોડી ગઈ. તે એક લાકડાના સુવાળા પાટિયા પર બેઠી અને એક લાકડી લીધી અને ઘર તરફ તરીને ગઈ. જ્યારે તે ઘરની બહાર પહોંચી ત્યારે તેણે પોકાર કર્યો, થોબ ઘડા થોબ! અને તે જ પ્રમાણે ઘડાએ કર્યું. અને જેમ જેમ પરપોટા ઘટવા લાગ્યા, મેલોડીએ જોયું કે બધા ગ્રામજનો નીચે આવી રહ્યા હતા અને સ્વાદિષ્ટ ખીરને ખાઈ રહ્યા હતા. આખા ગામના લોકોએ ખીરનો આનંદ માણ્યો. તેઓએ આખો શિયાળુ ખાધું ખાધું અને ખાધું અને ગામમાં ફરી ક્યારેય કોઈ જ ભૂખ્યું ના રહ્યું. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.